high Osiris. How are you? બધા મજામાં છો? કેવું સમજીને હવે આપણે ભણવાના છીએ. આજે પણ હું તમારી માટે એકાઉન્ટના લેક્ચર્સ લઈને આવ્યો છું, જેમાં પાર્ટ વન ચેપ્ટર એક ભાગીદારી વિષય પ્રવેશ, જેમાં ચાર ગુણનું ચેપ્ટર છે, જેમાં આપણે કીધું કે એક માર્કની થિયરી અને ત્રણ માર્કનું ટૂંકું દાખલું. આપણે આગળ જે પણ સમજી લીધી છે એ બધી આપણે આગળના ચેપ્ટર્સમાં વાર્ષિક હિસાબમાં ઉપયોગ થવાની છે. જે આપણે સ્ટ્રક્ચર હતા મૂડી ખાતાના, નફા નુકસાન આવડી ખાતાનું, જે આપણને અહીંયા ફક્ત સમજણ માટે આપ્યું છે, પણ જે પૂછાવણું છે એ ટૂંકા દાખલા જેની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ટેક્સ્ટમાં પેજ નંબર 30 ઉપર પ્રશ્ન નંબર 3 છે, એમાં આપણને 11 ટૂંકા દાખલા આપેલા છે. એ 11 ટૂંકા દાખલામાંથી સૌથી પહેલા પ્રથમ દાખલો લઈએ છીએ. આપણે દરેક જણ ચોપડી સાથે રાખશો તો વધુ અનુકૂળ રહેશે. આવું કે લખ્યું છે દાખલા પહેલામાં, એક ભાગીદારી પેઢીમાં દર મહિનાને અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે. વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ 12,000 કરેલ છે. જો ઉપાડ પર વાર્ષિક 12% લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો. પહેલી વસ્તુ બેટા, કે જયારે આપણે સરખા સમય અંતરે જો ઉપાડ કરતા હોઈએ તો આપણે એક વખત કેટલો ઉપાડ કર્યો છે એ શોધવો જરૂરી છે. અહીંયા તમને કુલ ઉપાડ આપ્યો છે, એક વર્ષનો ઉપાડ આપ્યો છે, જેમાંથી આપણે સૌથી પહેલા માસિક ઉપાડ શોધીશું. આપણને ઉપાડની કુલ રકમ આપી છે 12,000 રૂપિયા, અને વાર્ષિક છે એટલે ભાગ્યા 12 માસ. તો જોવા જઈએ આપણે તો આપણો એક માસનો ઉપાડ, અથવા કહી શકાય એક વખતનો ઉપાડ રૂપિયા કેટલો આવી ગયો? 1,000. હવે અગત્યનું ધ્યાન રાખજો, જે લોકોને પૂરા માર્ક લેવાના છે એ લોકો ખાસ, ઉપાડ પર વ્યાજ, જેને ઇંગ્લિશમાં આપણે I બરાબર ઇન્ટરેસ્ટ કહીએ છીએ, સૂત્ર આવું મૂકવાનું PRN/100. પી મતલબ પ્રિન્સિપાલ, અને પ્રિન્સિપલ છે મુદ્દત 1,000 રૂપિયા. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે આપણને અહીંયા રકમમાં આપ્યો છે 12%. 12% મતલબ 12/100, સૂત્રમાં 100 છે. હવે એન, તમે લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું, મેં તમને બે આંકડા આપ્યા હતા, એક હતું 71/12, બીજું હતું 66/12. એવું લખી દો આપણે કે જ્યારે કોઈ ભાગીદાર દર માસની શરૂઆતમાં ઉપાડ કરતો હોય તો એન બરાબર લેવાના 78/12 બરાબર. પણ દર માસના અંતે અથવા કે છેલ્લી તારીખે હોય એટલે આવે એન બરાબર 66/12, જે આપણને અહીંયા પૂછ્યું છે કે દર મહિનાના અંતે આખા એન થઈ ગયા 66/12. ત્યાંથી જો જઈએ આપણે તમે હવે સરળ આપીએ તો 1,0,2,0 ઉડી ગયા, 12/12 ઉડી જશે, એટલે વ્યાજની રકમ આવશે ₹660. આટલું વ્યાજ ચૂકવવું પડશે. પહેલો દાખલો છે. હવે દાખલો 2. હવે આપણી પાસે અહીંયા રકમ આપી છે
કે અમૃતા અને દિવ્યા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની મૂડીનું પ્રમાણ 3:2 છે. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો, જેને આપણે ચોખ્ખો નફો કહીશું, 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળી હશે? ધ્યાનથી જોઈએ બેટા, અમૃતા એક ભાગીદાર તો છે જ, નફામાં એનો હિસ્સો મળશે, પરંતુ અહીંયા અમૃતાને એની કોઈ કામગીરી બદલ કમિશન પણ આપવાનું છે. તો સૌથી પહેલા નફો વહેંચવા માટે કમિશન બાદનો નફો જોઈએ, જેને કહેવાય વહેંચણી પાત્ર નફો. તો સૌથી પહેલા આપણે અમૃતાનું કમિશન શોધીશું. સુધરાવ છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશન નો દર ભાગ્યા 100+ કમિશન નો દર. આ સૂત્ર છે. ચોખ્ખો નફો એટલે જે આપણને આપ્યું છે 96,876, અને કમિશન દર આપે આપણને 8/100+8 એટલે 108 ક્યાં આવશે? છેદમાં. આટલું સમાધાન કરીશું કેલ્સિયમ આપણી પાસે, બરાબર? તો 96,876 × 8/108 કરશો એટલે તમારી પાસે જવાબ આવો કઈક આવશે, 7,176. આ આપણને નફામાંથી અમૃતાનું કમિશન કેટલું છે એ મળ્યું. હવે ભાગીદાર નફો વહેંચવા માટે આ નફામાંથી કમિશન બાદ કરવું પડે, જેને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો, જેને કમિશન બાદનો નફો પણ કહી શકાય. આવગે 96,876 કરીશું કમિશન 7,176, બરાબર? તો આપણને જે રકમ મળશે એ આવશે 89,700. દરેક વ્યક્તિ પોતાનો કેલ્સિયમ ઉપયોગ સાથે ચાલુ રાખજો, તેથી વધારે ખ્યાલ આવશે. હવે આપણે જોઈએ, આપણે અમૃતાની કુલ રકમ જોઈએ છીએ એટલે કમિશન તો મળી ગયું, પણ કમિશન બાદ જે નફો મળ્યો છે એમાં પણ અમૃતાનો નફા ભાગ છે. આપણે અમૃતાનો નફા ભાગ તો જુઓ, નફાની કુલ રકમ છે 89,700. હવે તમને રકમમાં એક પ્રમાણ આપ્યું છે, પ્રમાણ છે 3:2, પણ એ પ્રમાણ શું છે? મૂડીનું પ્રમાણ છે. ધ્યાન રાખજો, એ પ્રમાણ શું છે? મૂડીનું પ્રમાણ છે. નફો વહેંચતા
આપણને નફા નુકસાનની કોઈ પણ સ્પષ્ટતા ન મળતી દાખલામાં મેં તમને સમજાવી દીધું 1932 ના કાયદાની જોગવાઈ નો અમલ થવો જોઈએ જે અહીંયા આપણે કરવો પડશે કારણ કે અહીંયા મૂડીનું પ્રમાણ છે અને આપણે વેચવાનો છે નફો તો 1932 ના કાયદા મુજબ શું કહે છે કે જ્યારે નફા નુકસાનની સ્પષ્ટતા ન હોય તો સરખા હિસ્સા વહેંચી થાય અહીંયા બે ભાગીદાર છે એટલે આવશે 1/2 જો ત્રણ હોત તો 1/3 હોત ઓકે તો આ રકમ આવે છે 44,800 ઓકે હવે અમૃતાને મળતી કુલ રકમ તો પહેલી વસ્તુ અમૃતા નફો ભાગ મળે છે કેટલો 44,800 વત્તા એનું કમિશન 7,176 ઓકે 800 સોરી હવે 44,850 અને 7,176 બંને પ્લસ કરશો એટલે આવશે 52,026 કમ્પ્લેટ આવી રીતના સેમ મે દાખલા તમારી પાસે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 1 અને 2 માં હશે એક ખાસ ગણજો